એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા તેમજ વધુ પચીસ લાખની માંગ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો પોલીસ તપાસ હાથ ધરીને યુવતીની અટક કરી છે

બંને વખત અનૈતિક સંબંધો પણ રાખ્યા હતા અને યુવતીએ પોતાની જરૂરિયાત સ્વરૂપે કંપનીના માલિક પાસેથી કટકે કટકે એકાદ કરોડ જેટલા રૂપિયા ખંખેરી લીધા હતા જે બાદ બહાર જવા માટે હજુ વધુ પચીસ લાખ રૂપિયાની માગણી કરતા આશ્સે ના પાડતા સુપરવાઇઝર યુવતીએ બ્લેકમેલિંગ શરૂ કરી હતી અને ધમકી આપી હતી જેથી મહિલા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવની ભાવનગરના સિટી ડીવાયએસપી માહિતી આપી હતી કે શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કંપનીમાં કામ કરતી મહિલાએ ફરિયાદી સાથે સંબંધ બાંધી એક કરોડ જેટલા રૂપિયા લઈ લીધા હતા અને બીજા વધુ પચીસ લાખની ગણી કરી હતી આ ફરિયાદ આધારિત યુવતીની અટક કરવામાં આવી છે જ્યારે આ કેસમાં એક આરોપી ફરાર છે જેની શરૂ છે રાજ્યમાં હની ટેબના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે ત્યારે દરેકે ફ્રોડ લોકોએ ઓળખીને તેમની મોડસ ઓપરેડીને સમજી તે સફળ ન થાય તે માટે થોડુંક સતર્ક રહેવાની જરૂર છે